વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ તરફથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં દેશી દારૂની હાથડીઓ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે. દેશી દારૂની હાથડીઓ પર પોલીસ ડ્રાઈવ. અમદાવાદમાં પોલીસે દેશી દારૂ પર ડ્રાઈવ કરી છે. કુબેરનગર છારાનગર વિસ્તારમાં પોલીસ ડ્રાઈવ સામે આવી છે. દારૂના વેચાણને લઈ અને ડ્રાઈવ કરવામાં આવી છે. દારૂના વેચાણવાળા સ્થળો પર પોલીસ ત્રાટકી હતી અને આ પ્રકારે તપાસ હાથ ધરી છે. લિસ્ટેડ બુટલેગરોની ત્યાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી છે. દેશી દારૂની હાટડીઓ પર પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. કુબેરનગર છારાનગર વિસ્તારમાં પોલીસ દ્વારા આ રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જે રીતે દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. દેશી દારૂનું વેચાણ હોય છે ત્યારે પોલીસને જાણ થતાં પોલીસ આ પ્રકારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દેશી દારૂની હાટડીઓ પર પોલીસ રેડ કરી છે. કુબેરનગર છારાનગરમાં પોલીસ દ્વારા આ રેડ કરવામાં આવી છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પોલીસ દ્વારા કુબેરનગર અને છારાનગરમાં લિસ્ટેડ બુટલેગરોની ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં દેશી દારૂની હાટડીઓ પર પોલીસ ત્રાટકી છે. પોલીસ ક્યાંક ને ક્યાંક હવે જે દારૂ વેચનારાઓ છે તેની સામે લાલ આંખ કરી હોય તેવું લાગી રહ્યું છે. દારૂના વેચાણને લઈ અને પોલીસ હાલ સફાળી જાગી ઉઠી છે અને આ પ્રકારે રેડનો મામલો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ પોલીસ સરદારનગરમાં આ પ્રકારે દેશી દારૂની રેડ કરતા દેશી દારૂ મળી આવ્યો હતો. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે સીધા જોડાઈ ગયા છે. વિશાલ, જે રીતે વાત કરીએ પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, અલગ અલગ વિસ્તારમાં જે રીતે રેડ કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસ કઈ કઈ જગ્યા પર કેવી રીતની તપાસ કરી રહી છે? શિવાંગની, જે રીતે છેલ્લા સમયથી પોલીસ દ્વારા મુહિમ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાંથી દારૂ જે બધી છે તેને નાબૂદ કરવા માટે પોલીસે તનતોડ મહેનત કરી છે અને એટલે અત્યારે હાલમાં અમદાવાદની અંદર સરદારનગર વિસ્તારની અંદર ખાસ રેડ કરવામાં આવી રહી છે. તમામે તમામ સરદારનગરની અંદર છારાનગર વિસ્તારમાં અને સાથે જ તમામે તમામ જગ્યા પર રેડ કરી અને જે પણ દેશી દારૂની હાટડીઓ હોય કે ઘરમાં છુપાવીને રાખેલો દારૂ હોય તે તમામ જગ્યાએ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી છે. જે લિસ્ટેડ બુટલેગરો છે તે બુટલેગરોના ઘરમાં જઈને તેમના કબાટ, તેમના ફ્રીજ, તેમના બેડરૂમ એની સાથે જ જોવા જઈએ તો તેમના સોફા સેટથી લઈને તમામ જગ્યાએ તે લોકો સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. અત્યારે હાલમાં જે રીતનો આપ માહોલ જોઈ રહ્યા છો તેની અંદર આપ સ્પષ્ટ દેખી રહ્યા છો, તેની અંદર પોલીસની તપાસમાં સોફા સેટની નીચેથી કેટલીક દારૂના મચ્છાઓ અત્યારે હાલ મળી આવ્યા છે. આપ જોઈ રહ્યા છો જે રીતે પોલીસના સર્ચ ઓપરેશનમાં દારૂના આ મચ્છાઓ હાથ લાગ્યા છે. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તેની સાથે જ છેલ્લા ઘણા સમયથી જ્યારે પોલીસે આ મુહિમ શરૂ કરી છે અને ખાસ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ દારૂ વેચશે તો તેની ખેર નથી, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતાં અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે દેશી દારૂ અત્યારે લિસ્ટેડ બુટલેગરોના ઘરમાંથી જે છુપાયેલો હતો તેને પોલીસ શોધી રહી છે. સોફાસેટની નીચેથી અત્યારે આ મચ્છાઓ મળી આવ્યા છે. બુટલેગરોની ભાષામાં જે કહેવામાં આવે છે કે દેશી દારૂના જે આ પોટલીઓ હોય છે તે પોટલીઓ બનાવવા માટેના જે મચ્છા હોય છે કે એક મચ્છામાંથી લગભગ 50થી વધારે પોટલીઓ બનતી હોય છે, ત્યારે આવા મચ્છા અત્યારે હાલમાં દેશી લિસ્ટેડ બુટલેગરોના ઘરમાંથી મળી રહ્યા છે. સર્ચ ઓપરેશન અત્યારે પણ ચાલુ છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેની અંદર પોલીસ દ્વારા તમામ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે હાલમાં જે રીતે વાત કરવામાં આવે તે રીતે આ સર્ચ ઓપરેશનની અંદર ફ્રીજથી માંડીને ઘરની તમામ જગ્યાએ આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતે અત્યારે આપણી સાથે જોડાશે આ સરદારનગરના આ ચેતન જાદવ સાહેબ છે, તે આપણે સીધા આપણે તેમની સાથે વાત કરીશું કે આજના ઓપરેશનને લઈને તેમનું શું કહેવું છે. સર, જે રીતે આજે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, છેલ્લા ઘણા સમયથી દારૂની બધીને દૂર કરવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે, શું છે આ વખતે જે ઓપરેશન છે, ખાસ શું મુહિમ છે? સરદારનગરમાં માનનીય ડીજીપી સાહેબ શ્રી તથા પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સાહેબ, ઝોન 4 સાહેબ, એસીપી સાહેબ નાઉન જે સ્પષ્ટ સીધી સૂચના છે કે દારૂ અને જુગારની પ્રવૃત્તિ નિસ્તો નાબૂદ થઈ જાય, આ અનુસંધાને સરદારનગરમાં ઝોન 4 સાહેબની સૂચના આધારે અલગ અલગ ટીમો બનાવીને જુદા જુદા સમયે રેડો કરવામાં આવે છે.
એટલે આ લોકો જ્યાં જ્યાં દારૂ છુપાવે છે તે તમામ સંભવિત જગ્યાએ પોલીસ સર્ચ કરી અને જેટલો દારૂ મળી આવે તે મુજબ તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પહેલેથી જ આ કાર્યવાહી ચાલે છે અને નાબૂદ કરવા માટે હવે આગળ શું પગલાં લેવા છે? હા, ધીરે ધીરે આ મોટા મોટા કેસો અમે કરીએ છીએ અને નાબૂદ કરવા માટે રોજે રોજ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અને તમામ જગ્યાએ રેડ કરી મહત્તમ દારૂના કેસો કરીએ છીએ તથા તેઓના વિરુદ્ધમાં દારૂના જથ્થા અનુસંધાને પાસા અને તડીપાણની કાર્યવાહી કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. તો આ હતા ચેતન જાદવ સાહેબ કે જેમણે જણાવ્યું કે અત્યારે હાલમાં જે રીતે ઝીરો ટોલરન્સને ધ્યાનમાં રાખી અને અલગ અલગ જગ્યાએ દારૂની રેડ કરવામાં આવે છે અને કેસ કરી અને તમામ જગ્યાએથી દારૂની બદીને દૂર કરવામાં આવે તેના પ્રયાસો અત્યારે હાથ ધરવામાં આવે છે અને હવે જોવાનું રહેશે કે સરદારનગર સહિત સમગ્ર અમદાવાદ અને ગુજરાતમાં ક્યારે પોલીસ દારૂબંધી કરવામાં સફળ નીવડે છે. તો વાત કરીએ સરદારનગર કુબેરનગરમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે. જે લિસ્ટેડ બુટલેગરો છે તેના ઘર પર રેડ કરવામાં આવી છે.